સાટાકાટ કરીએ તો વેચાણ આપનાર અને વેચાણ લેનાર બેના શું હક અને અધિકાર ઉભા થાય છે? જેને વેચનારને જાણ હોય પણ ખરીદનારને ન હોય, કે એની ખરીદીને સાધારણ કાળજીપૂર્વક જે શોધી શકે નહીં તેવી મહત્વની ખામી તે મિલકતમાં અથવા વેચનારના માલિકીકમાં હોય તો ખરીદનારને એ પ્રગટ કરવા માટે જવાબદાર છે. જો આ જે છે તે આપણા સામાન્ય સમજણમાં ન આવે તેવી વસ્તુ છે કે કોઈ વેચનાર વ્યક્તિ છે તેને પોતાની મિલકતની કિંમત શું છે તે ખબર ન હોય, અથવા સાધારણ કાળજીપૂર્વક તે જાણી ન શકતો હોય, તો ખરીદનારને એ જવાબદાર ઠેરવામાં આવ્યો છે કે ભાઈ તમારે વેચનારને એની મિલકત કોઈ અંધારામાં રહીને અથવા ગેરસરભંજ રહીને અથવા તો પોતે કંઈક જાણકારી બહાર તો વેચે નથી ને, કે જે મિલકતની કિંમત સામાન્ય રીતે 1000 રૂપિયા હોવી જોઈએ તે 400-500માં કોઈ અંધારામાં રહેતો નથી વેચવાનું, તો એ જમીનની કિંમત માલિકમાં હોય તો એ ખરીદનારની જવાબદારી છે કે એને સમજાય કે ભાઈ તારી કિંમતની જવાબ તારી કિંમત મિલકતની આજે તું વેચે છે એના કરતા વધારે છે. તો આ સામાન્ય રીતે બનતું નથી. સામાન્ય રીતે તો શું છે કે આપણે ખરીદીએ તો આપણે એમ વિચાર કરતા હોય કે અહીંયા ટીપી આવવાની છે, અથવા અહીંયા તો કંઈક રિંગ રોડ નીકળવાનો છે, અહીંયા મેટ્રો નીકળવાનું છે, અહીંયા કયા ડેવલપમેન્ટ થવાનું છે, તો સામેવાળાને ખબર ન હોય તે રીતે આપણે એ ખરીદદારને અંધારામાં રાખી અને ખરીદતા હોઈએ છીએ, અથવા તો આપણે પહેલાંથી જાણકારી મેળવી લઈએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ, ઘણીવાર પેપરમાં પણ આવે છે, ઘણીવાર આ બાબતમાં લોકોને બી એમ થાય છે કે જો આ એક સ્કેન્ડલ હતું અથવા તો આ એક કૌભાંડ હતું, જે લોકો ગવર્મેન્ટની પોલિસીથી સાથે સંકળાયેલા હોય તો એમને ઘણો વખત પહેલાં ખબર પડી જાય કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવવાનો છે, અહીંયા આ ડેવલપ એરપોર્ટ આવવાનો છે, અહીંયા સ્ટેશન આવવાનું છે, અહીંયા સોલાર પાર્ક થવાનો છે, જે કંઈ ફ્યુચરનું ડેવલપમેન્ટ હોય અથવા તો ગવર્મેન્ટની સબસિડી આવવાની છે પેલી ખબર હોય તો ખેડૂતને અંધારામાં રાખીને એ જે પોલિસી સાથે પોલિસી મેકરથી સંકળાયેલા હોય તે લોકો એવી જગ્યા કવર કરવાનું ચાલુ કરી દેશે, અને એ કવર કર્યા પછી થોડોક વખતમાં જ એ પ્રોપર્ટી જેવું ખરીદાઈ જાય, એટલે પેલી સ્કીમ ડિક્લેર થઈ જાય, અને ડિક્લેર થાય ત્યારે જે વિસ્તાર હોય તેને એમ લાગે કે હું છેતરાઈ ગયો. કાયદામાં એવું પ્રોવિઝન છે કે જો આવું કંઈક હોય તો એ ખરીદનાર પોતાની જવાબદારી ચૂકી ગયો છે તો આવું વેચાણ એ ચેલેન્જ કરી શકે છે, પણ એને પ્રૂવ કરવું જોઈએ કે મારી જાણકારી બહાર હતું ને એને ખબર હતી અને એણે મને અંધારામાં રાખીને આ વેચાણ કર્યું છે, તો એ આવું વેચાણને ચેલેન્જ કરી શકે છે. એટલે આ કાયદાની જે જોગવાઈ છે તે સામાન્ય રીતે આપણે જાણ બહારની છે એમ કહી શકીએ આપણે.